ધોરણ બાર વિષય ગણિત એમાં આપણે ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો એમાં આપણે છેલ્લું સ્વાધ્યાય પ્રકરણ સ્વાધ્યાય 6 ચાલી રહ્યું છે એમાં ગયા લેક્ચરમાં આપણે 1 થી 18 દાખલા સુધી જોઈ લીધેલું છે હવે એનાથી થોડોક આગળ વધીએ આપણે હવે છેલ્લા 5 થી 6 દાખલા છે જેમાં એમસીક્યુ છે આ ચેપ્ટરના જે એમસીક્યુ હોય એની વાત કરેલી છે નંબર 19 છે 10 મીટર ત્રિજ્યાવાળા એક નળાકાર ટૂંકમાં નળાકારની વાત છે એમાં ત્રિજ્યા કેટલી છે 10 મીટર જોડે જોડે ડિટેલ લખતા જઈએ આપણે તો રકમમાં તમને આપ્યું છે નળાકાર નળાકારની અંદર તમને ખ્યાલ જ હશે ત્રિજ્યા અને ઊંચાઈ આવે તો નળાકાર માટે ત્રિજ્યા તમને આપી દીધી છે આર બરાબર 10 મીટર સાથે સાથે 314 મીટર ક્યુબ પ્રતિ કલાક એચ એટલે કલાક હવર લખેલું છે ના દરેક ઘઉં ભરવામાં આવે છે મીટર ઘન બરાબર ઘઉં આપણે પીપળાની અંદર ભરીએ અંદરનો જે ભાગ હોય એ આપણે કયો છે અત્યારે નળાકાર છે ટૂંકમાં સમય અહીંયા તમને એચ એટલે હવર હવર એટલે કલાક કલાક એટલે સમય ટૂંકમાં તમને સમયની સાપેક્ષ મીટરનો ઘન કોનો એકમ હોય ઘનફળનો તો ઘનફળનું સમયની સાપેક્ષ વિકલન આપેલું છે એટલે તમે કહી શકો કે ઘનફળ એટલે ડીવી અને નીચે સમય એટલે ડીટી એનો જવાબ તમને આપેલો છે 314 મીટર ઘન પ્રતિ કલાક સમજવાનું એકમ પરથી સમજી લેવાનું કે શું આપ્યું છે દરે ભરવામાં આવે છે તો ઘઉંની ઊંડાઈ વધવાનો દર હવે જે પીપળું હોય એની ઘઉંની ઊંડાઈ એ કહો કે પછી નળાકાર માટેની ઊંચાઈ કહો બંને એક જ છે તો આપણે ડીએચ બાય ડીટી ટૂંકમાં જો ઊંચાઈ ડીએચ હોય ને એચ હોય ઊંચાઈ તો આપણે વધવાનો દર એટલે ઊંડાઈ વધવાનો દર અથવા ઊંચાઈ વધવાનો દર આપણે અહીંયા શોધવાનો છે દાખલો સહેલો છે ખાલી સૂત્ર મૂકીને સાદરૂપ આપવાનું છે નળાકાર અને રકમમાં આપ્યું છે ઘનફળનું સમયની સાપેક્ષ એટલે આપણે નળાકારનું ઘનફળ ત્યાંથી શરૂઆત કરવાની નળાકારનું ઘનફળ સૂત્ર આપણને આવડે છે ને વી બરાબર પાય આર સ્ક્વેર એચ હવે રકમમાં તમને આર આપેલા છે કેટલા 10 મીટર તો મૂકી દઈએ 10 નો વર્ગ કરો એટલે 100 આવશે 100 પાય અને એચ આ થઈ ગયા વી હવે આપણે શું કરવાનું છે રકમમાં ડીવી બાય ડીટી મતલબ સમયની સાપેક્ષ વિકલન તો જોતા રહેજો સમયની સાપેક્ષ ડીવી બાય ડીટી 100 અને પાય તો અચળ જ રહેવાના છે એચનું સમયની સાપેક્ષ ડીએચ બાય ડીટી ચલો હવે ડીવી બાય ડીટી આપણને આપેલા છે રકમમાં 314 ઇઝ ઇક્વલ ટુ 100 અને જો ભાઈ પાય પણ મૂકી દઈએ કારણ કે 314 આવ્યા છે તો અહીંયા પણ મેં 3.14 મૂકી દીધા બાજુમાં ડીએચ બાય ડીટી ખ્યાલ આવી ગયો છે તમને 100 × 3.14 કરો એટલે 314 મળી જાય ને તો 314 બરાબર 314 × dh/dt સામસામે 314 ઉડી ગયા ગુણાકાર ભાગાકારમાં ઉડે એટલે 1 વધે માટે dh/dt ઇઝ ઇક્વલ ટુ બધું ઉડી ગયું એટલે 1 વધ્યું અહીંયા જો હાઈટ ઊંચાઈ અથવા ઊંડાઈ તમે કહી શકો જે રકમમાં જોશો તો મીટરમાં આપ્યું છે છેદમાં dt એટલે સમય સમય રકમમાં જોશો તો કલાકમાં મીટર પ્રતિ કલાક 1 મીટર પ્રતિ કલાક આપણો જવાબ થાય જે તમને ઓપ્શન દેખાય છે ઓપ્શન નંબર 1 મીટર પ્રતિ કલાક છે ને એકદમ સહેલો દાખલો તો આ એમસીક્યુ છે આગળ સ્વાધ્યાય 6.1માં આપણે આ રીતે જોઈ લઈએ એના પછી દાખલા નંબર 20 છે આપણે એક્સ અને વાય એટલે પ્રચલ સમીકરણ આપ્યા છે ટીના સ્વરૂપમાં અહીંયા આ બિંદુએ સ્પર્શકનો ઢાળ શોધવાનો કીધો છે કયું બિંદુ આપ્યું છે આપણને 2, -1 ચાલો સૌથી પહેલાં તો આપણે શું કરીએ ઢાળ શોધવા માટે ડીવાય બાય ડીએક્સ રેડી કરી લઈએ ચલો તો ડીવાય બાય ડીએક્સ રેડી કરવા માટે સૌથી પહેલાં મારે એક્સનું વિકલન લેવું પડશે કોની સાપેક્ષમાં તમે કે 100 ટીની સાપેક્ષમાં સેમ ટુ સેમ વાય માટે પણ રકમમાં જે આપ્યું છે મેં તો લખ્યું આનું પણ વિકલન આપણે કોની સાપેક્ષમાં લેવું પડે ટીની સાપેક્ષમાં ચલો dx/dt ઇઝ ઇક્વલ ટુ શું મળશે ભાઈ ટી સ્ક્વેરનું 2t 3t 3 અને અહીંયા dy/dt 2t² 4t અને 2t² આપણે તો ભાઈ dy/dx સ્પર્શકનો ઢાળ એટલે એને શું કહીએ છીએ આપણે dy/dx ચાલો તો કેટલા છે dy/dt છેદમાં dx/dt આવું તો આપણે ઘણું બધું આગળ જોઈને આવ્યા dy/dt તમને ઉપર દેખાય 4t-2 ને છેદમાં 2t+3 એટલે ટૂંકમાં આપણો આ જવાબ છે પણ રકમમાં જોશો તો જવાબ તમને એવા સ્વરૂપમાં નથી આપ્યો એટલે ટૂંકમાં આપણે અહીંયાથી ટીની કિંમત લાવી પડે ટી કેટલા એ આપણે શોધવા પડે એ શોધવા માટે જ તમને પેલું બિંદુ આપ્યું છે ચલો તો હવે એનો ઉપયોગ કરીએ છીએ જોજો અને સમજો બે રીતે એને ઉકેલી શકાય છે તમને જે સહેલી રીત છે એ જ પ્રમાણે બતાવી દઈએ છીએ બરાબર જો આ બિંદુ જે છે એમાં એક્સની કિંમત 2 અને વાયની કિંમત -1 આમાં મૂકવામાં આવે જોતા રહેજો અહીં બિંદુ 2, -1 બરાબર એમસીક્યુ છે એટલે આ બધું ડિટેલમાં ના લખો તો ચાલે 2, -1 x/t²+3t-8 અને y/2t²-2t-5 મૂકતા છેલ્લે આટલું તો આવડી ગયા આપણને હવે એક્સની જગ્યાએ 2 મૂકી દેવાના દેખાય ને અહીંયા એક્સ એની જગ્યાએ 2 એટલે અહીંયા મારી જોડે 2 આવી ગયા ઇઝ ઇક્વલ ટુ t²+3t-8 અને અહીંયા બાજુમાં વાય છે પણ વાયની જગ્યાએ -1 છે તો -1 બરાબર 2t²-2t-5 હવે જોજો આને
હું બધું પેલી બાજુ લઈ જાઉં તો શું મળી જાય? ટી સ્ક્વેર પ્લસ થ્રી ટી માઇનસ એટ માઇનસ બે માઇનસ દસ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. મારે તો ટીની કિંમત શોધવી છે એટલે એક સમીકરણ મળ્યું અહીંયા સામે એવું જ છે. ટુ ટી સ્ક્વેર માઇનસ ટુ ટી માઇનસ પાંચ વત્તા એક એટલે કેટલા થઈ જશે? માઇનસ ચાર ઇઝ ઇક્વલ ટુ ઝીરો. તમે જોઈ શકો અહીંયાથી ટુ કોમન કેન્સલ તો ટી સ્ક્વેર માઇનસ ટી માઇનસ બે ઇઝ ઇક્વલ ટુ ઝીરો. સમજી ગયા ને? ચલો તો હવે આપણે ટીની કિંમત શોધવી છે. સમીકરણ દ્વિઘાત છે, અહીંયા પણ દ્વિઘાત છે. બે રીત તમને કીધી. પહેલી રીત કહી આના આને પણ ઉકેલો દ્વિઘાત સમીકરણને, દસના ભાગ પાડી બાદબાકી ત્રણ, એમાંથી તમને એક ટી મળશે. આને પણ તમે ઉકેલી શકો અને બંનેમાં જે સામાન્ય મતલબ સરખી કિંમત હોય એ આપણે ટીની લેવાય, કારણ કે આપણે બંનેનો ઉકેલ લેવાનો હોય તો તમે એ પણ કરી શકો. પણ આપણે એ નથી કરતા, આપણે લોપનો નિયમ બહુ સહેલો પડે ને. ચલો આને હું અહીંયા લખી દઉં અને લોપનો નિયમ વાપરી દઉં. ટી સ્ક્વેર માઇનસ ટી માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. લોપનો નિયમ આ માઇનસ, આ પ્લસ અને આ માઇનસ, બરાબર છે ને? ચલો તો ઝીરો છે, માઇનસ પ્લસ આપો કોઈ ફરક પડે નહીં. ચલો જોતા રહેજો. ટી સ્ક્વેર ઉડી ગયા, થ્રી ટી પ્લસ ટી એટલે ફોર ટી, માઇનસ દસ વત્તા બે એટલે માઇનસ આઠ, સામે તો ઝીરો એટલે ટી બરાબર આઠ, સામે ચાર છેદમાં એટલે ટી બરાબર બે. ખ્યાલ આવી ગયો? તો આ એક રીત, સીધો લોપ લઈ લો જવાબ આવી જાય. અને બીજી રીત કઈ કીધી? આ દ્વિઘાત સમીકરણને ઉકેલવાનું, એમાંથી તમને જે પણ ટીની બે કિંમતો મળશે અહીંયાથી પણ ટીની બે કિંમત મળશે. બંનેમાં ટી બરાબર બે સામાન્ય, મતલબ બંનેમાં ટી બરાબર બે મળ્યા હશે તો આપણે ટી બરાબર બે જ લેવાના અને એને આ સમીકરણ એકમાં મૂકી દઈએ. નહીં, સમીકરણ એકમાં મૂકતા બસ આટલું મૂકીએ એટલે આપણને શું મળી જશે જવાબ. ચલો તો સ્પર્શકનો ઢાળ, સ્પર્શકનો ઢાળ ડાયરેક્ટ લખી દઉં છું. જુઓ ટીની જગ્યાએ કેટલા મૂકવાના છે? બે, ચાર દુ આઠ માઇનસ બે છેદમાં બે દુ ચાર વત્તા ત્રણ. જવાબ તમે જોઈ શકો છો છ ના છેદમાં સાત. તો છ ના છેદમાં સાત જવાબ આપણો કયો છે? બી વિકલ્પ. તો આપણો જવાબ આવી જશે અહીંયા બી, છ ના છેદમાં સાત. ખ્યાલ આવી જાય છે ને? બહુ જ સહેલા દાખલા કહેવાયા. તો આપણે વાત કરી એમસીક્યુ નંબર ઓગણીસ અને વીસની. ચલો હવે આગળના એમસીક્યુ નંબર એકવીસ અને બાવીસ. એકવીસ નંબરમાં તમને બહુ સહેલો નાનો પણ છે, વાય બરાબર એમ એક્સ પ્લસ વન એ વક્ર વાય સ્ક્વેર બરાબર ફોર એક્સનો સ્પર્શક હોય. એટલે આ આપણું પરવલય છે અને એનું કોઈક સ્પર્શક આપી દીધો છે. સ્પર્શક અને આ વક્ર બંને ક્યાંકના ક્યાંક છેદે તો ખરા, છેદે એટલે કે સ્પર્શે. પેલો સ્પર્શક હોય એ પેલા વક્રને સ્પર્શીને નીકળી જાય. સ્પર્શીને નીકળે એટલે એક જ બિંદુ તમને મળે, બરાબર? છેદે નથી વાપરતા આપણે, સ્પર્શીને નીકળી જાય છે. એટલે આવા ટાઈપનું કંઈ કર્યું કે વાય સ્ક્વેર બરાબર ફોર એક્સ છે અને કોઈક સ્પર્શક આ રીતે નીકળી જાય. એટલે ટૂંકમાં અહીંયા એક જ બિંદુ એ સ્પર્શક એ આ વક્રને અહીંયા અડીને નીકળી જાય, એક જ બિંદુ આગળ, બરાબર? એટલું તો આપણને ખબર પડે. એનો મતલબ એ બંનેને આપણે ઉકેલવાના થાય, કારણ કે ક્યાંકના ક્યાંક એ બંને એકબીજાને સ્પર્શે છે, મતલબ આપણે બંનેને ઉકેલવાના થાય. તો તમે જોઈ શકો અહીંયા વાય બરાબર એમ એક્સ પ્લસ વન છે અને અહીંયા વાય સ્ક્વેર બરાબર ચાર એક્સ છે. એટલે હું શું કરું? વાય બરાબર એમ એક્સ પ્લસ વન આમાં મૂકી દઉં, મૂકાય જ, કારણ કે બંનેને આપણે ઉકેલવાના છે, કારણ કે બંને એકબીજાને સ્પર્શે છે. વાયની જગ્યાએ એમ એક્સ પ્લસ વન એનો સ્ક્વેર છે ઇઝ ઇક્વલ ટુ ફોર એક્સ. ચલો એ પ્લસ બીનો વર્ગ એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર એટલે એકનો વર્ગ એક ઇઝ ઇક્વલ ટુ ફોર એક્સ. ચલો સરખું સરખું ભેગું કરતા એમ સ્ક્વેર એક્સ સ્ક્વેર આ ટુ એમ એક્સ અને પેલી બાજુથી ફોર એક્સ આ બાજુ એટલે માઇનસ ફોર એક્સ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો. ચલો એક્સના સ્વરૂપમાં મને બધું દેખાય છે દ્વિઘાત સમીકરણ. એમ સ્ક્વેર એક્સ સ્ક્વેર પ્લસ આમાંથી એક્સ કોમન કાઢી લઉં તો ટુ એમ માઇનસ ફોર વત્તા એક બરાબર શૂન્ય. આ દ્વિઘાત સમીકરણ થઈ ગયું. હવે આપણે શું કીધું? સ્પર્શક એ વક્રને એક જ બિંદુએ સ્પર્શે, બરાબર ને? સ્પર્શક વક્રને એક જ બિંદુએ સ્પર્શે, એક બિંદુએ સ્પર્શે. હવે તમને યાદ કરો ધોરણ દસમાં આપણે આ દ્વિઘાત સમીકરણની મેથડ આવતી હતી જેમાં આપણે વિવેચક શોધતા હતા. જો ગ્રેટર દેન ઝીરો હોય તો ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળે, લેસ દેન ઝીરો હોય તો વાસ્તવિક ઉકેલ ન મળે અને ઇક્વલ ટુ ઝીરો હોય તો તમને સમાન ઉકેલ મળે. સમાન એટલે કે તમને એક જ ઉકેલ મળે, બરાબર ને? બંને જવાબ સરખા સરખા મળે એટલે એને એક જ ઉકેલ મળ્યો કહેવાય. તો ત્યારે એ જ છે, એક જ બિંદુએ સ્પર્શે છે તો એનો મતલબ ડેલ્ટા શું હશે? ઇક્વલ ટુ ઝીરો. મતલબ વિવેચકનું મૂલ્ય ઝીરો હોય. ભિન્ન લાવવાના હોય, અલગ અલગ બે જવાબ લાવવાના હોય, જો અહીંયા એકની જગ્યાએ બે બિંદુએ છેદતા હોત તો ભિન્ન જવાબ લાવવાના હોય તો એમાં ગ્રેટર દેન ઝીરો આવે. લેસ દેન ઝીરો ક્યારે? જ્યારે ઉકેલ મળે જ નહીં એવી વાત હોય ત્યારે લેસ દેન ઝીરો. અત્યારે એક જ બિંદુએ સ્પર્શે છે તો ડેલ્ટા ઇક્વલ ટુ ઝીરો, કારણ કે ડેલ્ટા બરાબર ઝીરો માટે આપણને સમાન ઉકેલ મળે. બંને બંને ઉકેલ કેવા હોય? સમાન, એટલે કે એક જ બિંદુ આપણને મળ્યું કહેવાય. તો અહીંયાથી તમે જોઈ શકો પહેલી કિંમત એટલે એ બરાબર એમ સ્ક્વેર દેખાય તમને, બી બરાબર એક્સની જોડેવાળા ટુ એમ માઇનસ ચાર દેખાય અને છેલ્લે સી બરાબર કેટલા દેખાય? પ્લસ વન. આપણે એક જ બિંદુએ સ્પર્શે છે એટલે ડેલ્ટા બરાબર ઝીરો, જેથી
બી સ્ક્વેર માઇનસ ફોર એસી બરાબર ઝીરો. બસ આનો સાદરૂપને જવાબ આપણને મળી જાય. ચલો બીનો વર્ગ એટલે કે ટુ એ માઇનસ ચાર એનો વર્ગ, ખ્યાલ આવી જાય. ચાર એ એટલે એમ સ્ક્વેર અને સી એટલે એક બરાબર ઝીરો. ઉકેલતા જવાબ મળશે એ માઇનસ બીનો વર્ગ એ સ્ક્વેર એટલે ફોર એમ સ્ક્વેર માઇનસ ટુ એ બી ચાર દુ આઠ દુ સોળ એમ અને પ્લસ ચારનો વર્ગ સોળ માઇનસ ફોર એમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઝીરો. તમે જોઈ શકો છો ફોર એમ સ્ક્વેર ઉડી જઈ રહ્યા છે. એના સિવાય જે મળ્યું માઇનસ સોળ એમ પ્લસ સોળ સામે જાય એટલે માઇનસ સોળ એટલે કે એમ બરાબર એક જ. તો આપણો જવાબ શું થઈ જશે એમ બરાબર એક, જે તમે ઓપ્શનમાં જોઈ શકો છો નંબર એ. ખ્યાલ આવી ગયો હશે, બહુ સહેલો કહેવાય હતો બરાબર. એટલે એક ઉકેલ એટલે ડેલ્ટા બરાબર ઝીરો. ભિન્ન ઉકેલ હોય તો ડેલ્ટા ગ્રેટર દેન ઝીરો આવતા, પણ આપણે અત્યારે એ નથી. એના પછી વાત આવે દાખલા નંબર બાવીસની. આ પણ બહુ નાનો એવો સહેલો દાખલો છે. આ વક્ર આ બિંદુ અને અભિલંબનું સમીકરણ. સમીકરણ શોધવા માટે બિંદુ અને ઢાળ જોઈએ. બિંદુ તો ચલો આપ્યું છે, ઢાળ બાકી છે. ઢાળ શોધતા આવડે છે, સ્પર્શકનો ઢાળ શોધી લઈશું. આ બિંદુ આગળ વ્યસ્ત વિરોધી કરીએ એટલે અભિલંબનો ઢાળ મળી જાય. ચલો તો સૌથી પહેલાં વક્ર જે આપ્યો છે ટુ વાય પ્લસ એક્સ સ્ક્વેર બરાબર ત્રણમાં એક્સની સાપેક્ષ વિકલન લેતા ટુ ડીવાય અપોન ડીએક્સ પ્લસ એક્સ સ્ક્વેરનું ટુ એક્સ અચળનું ઝીરો એટલે કે ડીવાય બાય ડીએક્સ બરાબર સામે ગયા માઇનસ ટુ એક્સ છેદમાં આવી ગયા બે એટલે જવાબ મને મળ્યો માઇનસ એક્સ. ડીવાય બાય ડીએક્સ જેને આપણે સ્પર્શકનું ઢાળ કહીએ છીએ, પણ આપણને બિંદુ આપવામાં આવ્યું હોય એટલે આપણે લખવાનું કે બિંદુ એક કોમા એક આગળ સ્પર્શકનો ઢાળ, સ્પર્શકનો ઢાળ. એટલે તમારે એક્સની જગ્યાએ બરાબર ડીવાય બાય ડીએક્સ લખાય જ, એના બરાબર સામે માઇનસ એક્સ, બટ એક્સની જગ્યાએ કેટલા મૂકવાના એક, તો તમને સ્પર્શકનો ઢાળ મળી ગયો માઇનસ એક. સ્પર્શકનો ઢાળ માઇનસ એક હોય તો વ્યસ્ત વિરોધી કરવાથી અભિલંબનો ઢાળ મળે. તેથી અભિલંબનો ઢાળ વ્યસ્ત અને વિરોધી, વ્યસ્ત એટલે અપોનમાં લખવાનું અને વિરોધી એટલે માઇનસ વનના શું કરવા પડે પ્લસ વન, અને બરાબર અને વ્યસ્ત કરો એટલે વન અપોન તો પાછું વન જ થાય એટલે જવાબમાં અભિલંબનો ઢાળ શું મળી જાય છે એક. ઢાળ એક અને બિંદુ બરાબર એમસીક્યુ જે થોડુંક ડાયરેક્ટ લખી શકીએ. બિંદુ તો રકમમાં આપ્યું છે વન વન. ઢાળ બિંદુ સમીકરણ વાય માઇનસ વાય આમ એટલે વન ઇઝ ઇક્વલ ટુ ઢાળ એટલે એક, એક્સ માઇનસ એક્સ આમ એટલે એક. સાદરૂપ દેતા જવાબ લાવતા ચલો તો વાય માઇનસ વન બરાબર એક્સ માઇનસ વન દેખાતા હશે. સામ સામે વન વન ઉડી ગયા એટલે વાય બરાબર એક્સ. રકમમાં તમને બધું એક સાઈડ આપ્યું છે, ચલો એક સાઈડ એક્સ માઇનસ વાય કરી લઈએ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. તમે જોઈ શકો છો ઓપ્શન નંબર અહીંયા મને દેખાય છે બી, તમને પણ દેખાતો જ હશે ઓપ્શન નંબર બી. બહુ સહેલો દાખલો બરાબર છે, બહુ સહેલા વાત છે. આ તો એમસીક્યુની આ વાત કરીએ આપણે એકવીસ અને બાવીસની. ચલો હવે આગળનો એમસીક્યુ નંબર ત્રેવીસ. જે બેઠો સેમ ટુ સેમ પ્રકરણ સ્વાધ્યાયમાં દાખલા નંબર ચાર આપણે ગણીને આવેલા એ જ બેઠો એના એ છે. અને આવું એક ઉદાહરણ પણ છે, મતલબ આવા ટોટલ ત્રણ એક્ઝામ્પલ છે, એકના એક જ રકમવાળા છે. પ્રકરણ સ્વાધ્યાયનો ચોથો દાખલો એમસીક્યુ નંબર ત્રેવીસ આ જ સ્વાધ્યાયમાં અને એક ઉદાહરણ. આ ત્રણેય દાખલા એક જ રીત, મતલબ કે એક જ રકમ પણ સેમ ટુ સેમ. એટલે તમને દાખલા નંબર ચાર ત્યાં ગણાવેલો છે ને ત્યાં લખાવેલું છે આ એમ બી છે બરાબર, તો વ્યવસ્થિત એ પણ તમે જોઈ લેજો. એના એ જ દાખલો આપણે અહીંયા તમારે ધ્યાનમાં લેવાનો. ચલો એના પછી નંબર ચોવીસ જે આપણા આ ચેપ્ટરનો છેલ્લો એમસીક્યુ કહી શકો. વક્ર નવ વાય સ્ક્વેર બરાબર એક્સ ઘનના જે બિંદુએ અભિલંબ અક્ષો સાથે સમાન અંતઃખંડ બનાવે તે બિંદુઓ શોધો. શું કહેવા માગે છે કે આપણે બિંદુ શોધવાનું છે એટલે પહેલાં શરૂઆત હું ત્યાંથી કરું કે બિંદુ ધારી લઉં છું બરાબર. અક્ષો સાથે સમાન અંતઃખંડ બનાવે છે એની વાત આપણે કરીએ છીએ. સૌથી પહેલાં રકમમાં આપણને બિંદુ શોધવાનું કીધેલું તો આપણે ધારી લઈએ. ધારો કે માંગેલ બિંદુ, માંગેલ બિંદુ કયું લઈ લઈએ આપણે, ચલો એક્સ વન કોમા વાય વન છે બરાબર ને. આટલું તો આપણને આવડી. હવે આપણે અભિલંબનો ઢાળ પહેલાં શોધી લઈએ, કારણ કે અભિલંબની વાત છે ને એટલે અભિલંબનો ઢાળ શોધવો પડે. તો રકમમાં તમને નવ વાય સ્ક્વેર બરાબર એક્સનો ઘન આપેલું. પહેલાં તો સ્પર્શકનો ઢાળ ડીવાય બાય ડીએક્સ આવે. નવ ટુ વાય ડીવાય બાય ડીએક્સ ઘાત આગળ એકાત ઓછી એક્સ ક્યુબનું થ્રી એક્સ સ્ક્વેર. નાવ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ શું કહેશો તમે, ચલો થ્રી એક્સ સ્ક્વેરના છેદમાં નવ દુ અઢાર વાય થઈ જાય, પણ અહીંયા ત્રણ છંગ અઢાર થઈ જશે એટલે આપણને આ સ્પર્શકનો ઢાળ મળી ગયો. સ્પર્શકનો ઢાળ બરાબર ને ડીવાય બાય ડીએક્સ. હવે જો હું બિંદુ મૂકી દઉં છું એક્સ વન કોમા વાય વન આમાં, કેમ કે કારણ કે મેં બિંદુ લીધું છે, એ બિંદુ એ સ્પર્શક પર પણ હોય જ. ત્રણ ભાગ્યા અઢાર કરો એટલે છ મળી જાય વન બાય છ. એક્સની જગ્યાએ એક્સ વન એટલે એક્સ વનનો સ્ક્વેર છેદમાં સિક્સ વાય વન. આ સ્પર્શકનો ઢાળ. રકમમાં અભિલંબની વાત, તો અભિલંબનો ઢાળ, અભિલંબનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ વ્યસ્ત વિરોધી, વિરોધી ચૂલા વ્યસ્ત કરીએ એટલે સિક્સ વાય વન છેદમાં એક્સ વનનો સ્ક્વેર, અને વ્યસ્ત કરી લીધું હવે વિરોધી એટલે શું આવી જાય માઇનસ. તો વાત થઈ ગઈ ભાઈ અભિલંબના ઢાળની વાત થઈ ગઈ, માઇનસ સિક્સ વાય વન અપોન એક્સ વનનો સ્ક્વેર. હવે જે શબ્દ આપેલો તમને રકમમાં
કે સમાન અક્ષો સાથે સમાન અંતખંડ બનાવે. હવે જ્યારે જ્યારે કોઈ પણ રેખા, એવું નથી કે અભિલંબની વાત છે, કોઈ પણ રેખા સમાન અંતખંડ કાપતા હોય તો પછી એ રેખાનો ઢાળ હંમેશ માટે માઇનસ વન થઈ જાય. બરાબર, તમને બતાવીએ કેવી રીતે. તો જો ધારે જો અહીંયા લખું છું, અહીં અભિલંબ એ અક્ષો સાથે સમાન અંતખંડ બનાવે છે, તેથી અભિલંબનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ કેટલો થઈ જાય, માઇનસ. એટલે તમે યાદ તો રાખી જ લેજો આ વસ્તુ, કે જ્યારે જ્યારે કોઈ પણ રેખા હોય, પછી સ્પર્શક હોય, અભિલંબ હોય, બીજી કોઈ પણ રેખા, જ્યારે એ રેખા અક્ષો સાથે સમાન અંતખંડ બનાવે ત્યારે અભિલંબનો ઢાળ હંમેશા, એટલે કે જે પણ રેખા આપી હોય, સ્પર્શક, અભિલંબ, જે પણ આપ્યું હોય, એનો ઢાળ હંમેશા શું થઈ જાય, માઇનસ. ન કેવી રીતે, ચલો એની વાત કરી લઈએ. માની લો કે અત્યારે તમારા જોડે અભિલંબનું સમીકરણ આવું છે, એ એક્સ પ્લસ બીવાય પ્લસ સી બરાબર, આપણું જે વ્યાપક છે, કોનું સમીકરણ લીધું મેં, અભિલંબનું સમીકરણ. બરાબર, અત્યારે જે જવાબ મળવાનો છે આપણને એના પ્રમાણે મેં ચલો ધારી લીધું કે અભિલંબનું વ્યાપક સમીકરણ છે એ એક્સ પ્લસ બીવાય પ્લસ સી. પછી અભિલંબનું હોઈ શકે, સ્પર્શકનું હોઈ શકે, રેખાનું, જેવી જરૂરિયાત, અત્યારે મારે અભિલંબની જરૂર છે. ચલો હવે આમાં તમને ખબર હશે, એક્સ અંતખંડ અને વાય અંતખંડ, બરાબર, રકમમાં આપેલું કે એક્સ અંતખંડ ઇઝ ઇક્વલ ટુ વાય અંતખંડ. રકમમાં શું કહે છે કે બંને અંતખંડો સમાન છે, બરાબર ને, અક્ષો સાથે સમાન અંતખંડ બનાવે, તો એક્સ અંતખંડ બરાબર વાય અંતખંડ. એક્સ અંતખંડનું સૂત્ર આના પ્રમાણે શું લખતા હતા આપણે, માઇનસ સી બાય એ, અને વાય અંતખંડનું સૂત્ર શું લખતા હતા, માઇનસ સી બાય બી, એટલે કે સીસી કેન્સલ, માઇનસ માઇનસ કેન્સલ, એટલે કે એ બરાબર શું મળી જાય છે, બી મળી જાય. એટલે એટલું ખબર પડી કે અક્ષો અંતખંડ સમાન હોય તો એ અને બી સરખા થાય. હવે વાત કરીએ સમીકરણ જે લખેલું અભિલંબનું, એનો ઢાળ, અભિલંબનો ઢાળ સમીકરણ પ્રમાણે જ, સમીકરણથી તમારે ઢાળ શોધવા તો શું કરીએ, માઇનસ એ અપોન બી લખીએ છીએ, યાદ હશે તમને, માઇનસ એક્સનો સગુણક છેદમાં વાયનો સગુણક. હવે એ અને બી તો સરખા હતા, તો ચલો હું બીની જગ્યાએ એ મૂકી દઉં, અહીંયા એ ઉડી જાય, શું થઈ જાય, માઇનસ. એટલે જે પણ તમે રેખા અભિલંબ તરીકે લીધી હોય તો એનો ઢાળ શું થઈ જાય, માઇનસ. આ તમને બતાવી દીધું કે કેવી રીતે આવે છે. બાકી તમારે સીધું યાદ રાખવાનું, જ્યારે કોઈ પણ રેખા અક્ષો સાથે સમાન અંતખંડ બનાવે એનો મતલબ એમનો ઢાળ કેવો હશે, માઇનસ. પછી એ રેખા અભિલંબ હોય, સ્પર્શક હોય, કે એક્સ વાય ઝેડ કોઈ પણ રેખા હોય. પણ હવે અભિલંબનો ઢાળ તો આપણે શોધીને આવેલા, માઇનસ સિક્સ વાય વન અપોનમાં એક્સ વનનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન. સામ સામે માઇનસ ઉડી જાય એટલે વાય વન બરાબર કેટલા મળી જાય, તમે શું કહેશો, એક્સ વનનો સ્ક્વેર ભાગ્યા છો. આ વાય વન આપણને મળી ગયા. બીજી એક વસ્તુ, હવે આ અભિલંબ અને બીજો આપણને વક્ર તો આપેલો જ હતો, આ જે બિંદુ લીધું છે એ બિંદુ આ વક્ર પર પણ હોય જ, બરાબર. આપણે એ જ બિંદુ શોધવાનું છે, વક્ર અને અભિલંબનું બિંદુ હોય મતલબ છેદ બિંદુ એ શોધવાનું છે. તો આપણે એવું લખી શકીએ કે અહીં એક્સ વન કોમા વાય વન એ વક્ર નવ વાય સ્ક્વેર બરાબર એક્સ ક્યુબ પર પણ હોય. એટલે ટૂંકમાં આપણે એમાં એક્સ વન અને વાય વનની જગ્યા અહીંયા તમારે મૂકવાના છે, વાય વનનો સ્ક્વેર, નવ વાય વનનો સ્ક્વેર, એક્સ વનનો ક્યુબ. હવે તમે શું કરશો, આ બેને ઉકેલશો, વાય વનનો બરાબર એક્સ વનનો સ્ક્વેર ભાગ્યા છ છે, તો તમે અહીંયા નવ વાય વનનો વર્ગ કરવાનો. ચલો વાય વનની જગ્યાએ તો લખી દઉં ને, એક્સ વનનો સ્ક્વેર ભાગ્યા છ, અને એનું શું કરી લીધું મેં અહીંયા, વર્ગ ઇઝ ઇક્વલ ટુ એક્સ વનનો ઘન. સમજાઈ ગયો છે. ચલો તો અહીંયા ત્રણ આવી જાય, પછી ઉડાડીએ, પહેલાં વર્ગ લઈ લેવાનો છે, વર્ગ લઈ લઈએ આપણે, નવ એક્સ વનના વર્ગનો વર્ગ એટલે એક્સ વનની ચાર ઘાત, છેદમાં છનો વર્ગ એટલે છત્રીસ, ઇઝ ઇક્વલ ટુ એક્સ વનનો ઘન, નવ ચોક છત્રીસ. તો આપણને સામે લઈ જતા કેટલા મળે, એક્સ વનની ચાર ઘાત બરાબર ચાર એક્સ વનનો ઘન. ચલો આના ઉપરથી આ બાજુ લઈ લઈએ, એક્સ વનની ચાર માઇનસ ચાર એક્સ વનનો ઘન બરાબર ઝીરો, એક્સ વનનો ઘન કોમન આવી જાય, તો એક્સ વન માઇનસ ચાર બરાબર ઝીરો, એટલે કે એક્સ વન બરાબર ઝીરો હોઈ શકે, કાં તો એક્સ વન બરાબર ચાર હોઈ શકે. ચલો એક્સ વન બરાબર ચાર, તો રકમમાં જો ચાર બિંદુ આપે છે, એમાં ચાર 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 મતલબ એક્સ એમ ચાર છે. એટલે ટૂંકમાં અત્યારે ઓપ્શન પ્રમાણે આપણે આને ધ્યાનમાં નથી લેતા, ખાલી આને ધ્યાનમાં લઈએ છીએ. એક્સ વન બરાબર ચાર છે, કોઈ પણ જગ્યાએ આમાં મૂકી દો, આમાં મૂકી દો. ચલો આપણે આની અંદર મૂકીએ, નવ વાય વનનું કે આમાં મૂકશો તો શું થશે, અને આમાં મૂકશો તો શું ફરક પડશે, થોડું કહી દઈએ તમને. વાય વન બરાબર એક્સ વનનો સ્ક્વેર ભાગ્યા છ છે, અહીંયા વાય વનનો સ્ક્વેર બરાબર એક્સ વનનો ઘન ભાગ્યા નવ છે. આ સ્ક્વેર છે, સ્ક્વેરને દૂર કરો એટલે વર્ગમૂળ આવે ને, પ્લસ ઓર માઇનસ વન, એટલે હું આમાં અત્યારે મૂકી રહ્યો છું કારણ કે મને બે જવાબ મળી શકે. નવ વાય વનનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ વનનો ઘન, તો નવ વાય વનનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ વનની જગ્યાએ ચાર ચારનો ઘન ચોસઠ, તો વાય વનનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ચોસઠ ભાગ્યા નવ, એટલે તમે શું કહેશો, વાય વન બરાબર પ્લસ ઓર માઇનસ ચોસઠ, એટલે આઠ અને નવ એટલે ત્રણ, વાય વન બરાબર આઠ ભાગ્યા ત્રણ, એટલે માંગેલ બિંદુ થઈ જશે
चार कॉमा प्लस और माइनस आठ भाग्या त्रण। समझाई गयो छे ने? तो आ थई जशे आपणा माटे जवाब, जे तमने कया विकल्प में दिखाए चार कॉमा प्लस और माइनस आठ भाग्या त्रण एटले ऑप्शन नंबर ए। तो दाखलो आम सहेलो छे, एक नवी वस्तु तमने शीखवा मळी, ज्यारे पण अंतखंड समान होय त्यारे जे पण रेखा होय एनो ढाळ हमेशा माइनस वन थाय, एनो आपणे अहींया उपयोग कर्यो। ख्याल आवी जाय छे? तो वात करी आपणे दाखला नंबर 24 એટલે કે एमसीक्यू હતો બરાબર। તો આ સાથે આ ચેપ્ટર અહીંયા એટલે કે પ્રકરણ સ્વાધ્યાય 6 અહીંયા પૂરું થાય, એટલે તમારે આ ચેપ્ટરની અંદર મહત્વનું સ્વાધ્યાય 6.5 અને પ્રકરણ સ્વાધ્યાય 6, કારણ કે એમાંથી જ ચાર માર્ક્સનો કોઈ ના કોઈ દાખલો તમને પૂછાતો હોય છે, અને સાથે સાથે અમુક અગત્યના ઉદાહરણ જે હવે આવતા નવા લેક્ચરમાં આપણે જોઈશું। ખ્યાલ આવી ગયો? તો આ સાથે અહીંયા પ્રકરણ સ્વાધ્યાય 6 પૂરું થાય છે।